રોડ મિત્રો આજે આપણે પૂર્ણિયમ તેનો દસમો અધ્યાય અને તેની બારમી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે વચન પ્રમાણે છે અને હવે હે ઇઝરાયલ તો યહોવા તારા ઈશ્વરનો ડર રાખે તેમના સર્વ માર્ગોમાં ચાલે ને તેમના પર પ્રેમ કરે ને તારા પૂરા અંતકરણથી તથા પૂરા જીવથી યહોવા તારા ઈશ્વરની સેવા બજાવે આ મીન આ પ્રભુનું વચન છે પૂર્ણ નિયમ દસનો અધ્યાય તેની બારમી કલમ મિત્રો આજે જે આપણે વિષય જોવા માગીએ છીએ વિષય છે ઈશ્વરની સેવા કેવી રીતે કરવી મિત્રો શરૂઆતથી જો આપણે પ્રભુના વચનો તપાસીએ તો આપણું સર્જન એ ઈશ્વરનો મહિમા અને ઈશ્વરની આરાધના સેવાને માટે એ આપણું સર્જન એ થયેલું છે આપણા જીવન દ્વારા અથવા આપણે આપણને જ્યાં કંઈ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે એ જગ્યાએ એ સમયે આપણે હર હંમેશ ઈશ્વરનો મહિમા અને સાથે ઈશ્વરની સેવા કરવી તે તેને માટે આપણને સર્જવામાં આવ્યા છે પણ ઘણી બધી મૂંઝવણ અને ઘણા બધા પ્રશ્નો એ બાબતોમાં ઉદભવે છે કે ઈશ્વરની સેવા આપણે કેવી રીતે કરી શકીએ અને એના વિશે આજે આપણે આ પ્રભુના વચનોમાંથી જોવાના છે મિત્રો ઈશ્વરની સેવા જો આપણે કરવી છે તો સૌથી પહેલું બાબત એ આપણે સમજવું રહ્યું કે ઈશ્વરની સેવા ઈશ્વરના જે ધોરણો છે અથવા ઈશ્વરના જે ગુણધર્મ છે સૌથી પહેલાં તો આપણે એને જાણવા પડે સમજવા પડે અને સૌથી અગત્યની બાબત જે ઈશ્વરના ગુણધર્મ અથવા એમના ગુણ અને એ તો છે પવિત્રતા મિત્રો કોઈ પણ રીતે આપણે પવિત્રતા એના વગર આપણે કોઈ પણ રીતે ઈશ્વરની સેવા બજાવી શકતા નથી કરી શકતા નથી કદાચ આપણી સેવા કોઈ મનુષ્યોને કોઈ વ્યક્તિને કદાચ એ પસંદ આવે પણ ઈશ્વરને ના પસંદ એ હોય છે કારણ કે જે ઈશ્વરનું ગુણધર્મ ઈશ્વરનું જે ગુણ છે પવિત્રતા જો એમાં નથી તો કદાચ માણસોની વાહવાહી આપણે પ્રાપ્ત કરી શકીએ પણ ઈશ્વર આપણી સેવાથી એ ખુશ પ્રસન્ન થતા નથી સૌથી પહેલી બાબત એ છે પવિત્રતા અને મિત્રો આ પવિત્રતા એટલે શું પવિત્રતા એટલે સંપૂર્ણપણે ઈશ્વરને માટે અલગ થવું અને પાપરહિત હોવું એ છે પવિત્રતા જો શાસ્ત્ર તપાસીએ તો હબાકુકનું પુસ્તક તેનો પહેલો અધ્યાય તેરમી કલમ વચન કહે છે કે તમારી આંખો એવી પવિત્ર છે કે તે તમે દુષ્કાને જોઈ શકતા નથી અને બાઇબલ લગભગ દરેક જગ્યાએ આ જ પવિત્રતાની વાત એ શીખવે છે કે મનુષ્યોએ આપણે દરેકે ઈશ્વરની સેવા કરવાની છે ઈશ્વરનો મહિમા કરવાનો છે પણ એની સાથે આ પવિત્રતા એ હોવી જોઈએ અને મિત્રો યહોસવાનું પુસ્તક તપાસીએ તેનો ચોવીસમો અધ્યાય પંદરમી કલમ પ્રભુના સેવક કહે છે હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા એ કરીશું અને મિત્રો નવા કરાર તપાસીએ તો પ્રેરિત પાઉલ પણ થેસાલોનિકાની લોકોને જીવંત અને સાચા ઈશ્વરની સેવા કરવાને માટે જણાવે છે અને એને માટે એ લોકો મૂર્તિઓ તરફથી ઈશ્વર તરફ એ ફરે છે એની વાત પહેલો થેસાલોનિકા એ પહેલો અધ્યાય નવ અને દસ કલમ એ નોંધે છે ઈશ્વરની સેવા આપ કરવી એ આપણી ફરજ છે એ આપણને આજ્ઞા આપવામાં આવેલી છે અને જ્યારે આપણે આ પુનર્નિયમ નિયમ દસ તપાસીએ છીએ ત્યારે મિત્રો એ જ પૂર્ણ નિયમ દસમાં અધ્યાયની વીસમી કલમમાં પણ એ જ વાત એ લખવામાં આવી છે અને જ્યારે આપણે ઈશ્વરની સેવા ખરા મનથી અને પૂરી પવિત્રતાથી કરીએ છીએ ત્યારે એનો આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય છે અને આપણે જોઈ શકીએ છીએ પૂર્ણ નિયમ અગિયાર તેની તેર અને ચૌદ કલમમાં બાઇબલ નોંધે છે જો તમે ધ્યાનથી સાંભળીને યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ રાખશો ને તમારા ખરા મનથી ને ખરા જીવથી તેમની સેવા કરશો તો એમ થશે અને ચૌદમી કલમમાં એ આશીર્વાદની વાત ત્યાં લખવામાં આવી છે અને મિત્રો કેવી રીતે આપણે ઈશ્વરની સેવા કરવી કદાચ આપણે માણસોને મનુષ્યોને લોકોને જો ખુશ કરવાને માટે જો સેવા કરતા હોઈએ આગેવાની આપતા હોઈએ તો મિત્રો એ આપણી ભૂલ છે એનાથી ઈશ્વર પ્રસન્ન થશે નહીં જો આપણે સેવામાં આપણે ખાલી આપણે પોતાને જ અગ્રતાક્રમ આપીએ છીએ પ્રાયોરિટી આપીએ છીએ તો ઈશ્વર એનાથી પ્રસન્ન થશે નહીં જો આપણને એકમાત્ર આપણને જ પ્રશંસા મળતી હોય અને એનાથી જાણે આપણો અહમ સંતોષાતો હોય ઈશ્વર એ સેવાથી પ્રસન્ન થશે નહીં અને મિત્રો પ્રેરિત પાઉલ વારંવાર એ પોતાની જાતને કોઈ મહાન મોટા આગેવાન તરીકે નહીં પણ પ્રેરિત પાઉલ એ પોતાને ઈશ્વરના દાસ તરીકે પ્રેરિત પાઉલ એ સંબોધે છે પ્રેરિત પાઉલ વારંવાર પોતાની જાતને અને ખ્રિસ્તીઓને એ સેવક એ દાસ એ ગુલામ તરીકે પ્રેરિત પાઉલ એ કહે છે રોમનોને પત્ર પહેલો અધ્યાય પહેલી કલમ નોંધે છે ઈસુ ખ્રિસ્તનો દાસ એ મહાન સેવક પોતાને ઈસુ ખ્રિસ્તનો દાસ તરીકે એ ત્યાં ઉલ્લેખે છે અને એ જ પ્રમાણે એફએસસીનો છઠ્ઠો અધ્યાય તેની છઠ્ઠી કલમ ત્યાં પણ એ દાસ એ ઓળખાણ ત્યાં એ શબ્દ ત્યાં એ આપવામાં આવેલો છે પ્રેત પાઉલ એ પોતે દાસ બનીને ઈશ્વરની સેવા કરે છે જો ઈશ્વરની સેવા કરવી છે વાલાઓ મિત્રો આગેવાનો વડીલો તો આપણે ઈશ્વરના દાસ થવાની સૌથી અગત્યની એ બાબત છે એ જરૂરિયાત છે પણ હાલના સમયમાં દાસ થવાનું એ સવણ થવાનું કદાચ આપણને માફક આવતું નથી કદાચ એ આપણા સ્ટેટસ સાથે બંધ બેસતું નથી પણ ત્યાં આપણે ભૂલ કરી બેસીએ છીએ એ મહાન સેવક એ ઈશ્વરના દાસ તરીકે એ ઓળખાવાનું પસંદ કરે છે ઈશ્વરના દાસ એટલે કે ઈશ્વરની જે કી પણ આજ્ઞાઓ હોય એ આજ્ઞાઓ અગ્રતાક્રમ સાથે એને સૌથી પહેલી પ્રાયોરિટી સાથે પોતાના જીવન દ્વારા એ આજ્ઞાઓ એ પાળે છે પ્રેત પાઉલ એ દાસ તરીકે એ પ્રભુની સેવા ત્યાં એ કરે છે અને મિત્રો પ્રભુના બીજા એક મહાન સેવક છે અને એ તો છે પિતર અને પહેલો પિતર તેનો બીજો અધ્યાય તેની સોળમી કલમ ત્યાં ઈશ્વરના સેવકો તરીકે ત્યાં એ ઓળખ ત્યાં આપવામાં આવે છે ઈશ્વરના સેવકો પિત્તર એ સેવક તરીકે એક ઈશ્વરના સર્વન્ટ તરીકે ત્યાં એ પ્રભુની સેવા કરે છે સર્વન્ટ આજના સમયમાં તો આપણને બોસ સુપીરિયર એ બધા એ બધા જે એ પોસ્ટ છે એ હોદ્દા છે એ સત્તા છે એનો આપણને મોહ લાગ્યો છે અને એનો જ મોહ આપણને હોય છે પણ પિત્તર જણાવે છે આજે આપણને કે જો ઈશ્વરની સેવા કરવી છે તો સેવક સેવક આપણે બનવું પડશે કારણ કે આપણા પ્રભુ સુખ્રિસ્સે સ્વર્ગનું બધું જ સુખ એ સ્વર્ગની બધી જ સત્તા મૂકીને એમણે પોતાને ખાલી કર્યા છે અને ઈશ્વરની આજ્ઞાને આધીન થયા છે મનુષ્યોની એમણે સેવા કરી છે જો ઈશ્વરની સેવા કરવી છે તો એ સેવક એ સેવક આપણે બનવું પડશે અને મિત્રો આ બે બાબત આપણે જોઈ શકીએ છીએ ઈશ્વરની સેવા એ દાસ બનીને અને એ સેવક બનીને આપણે તેમની સેવા કરી શકીએ છીએ અને મિત્રો ઈશ્વર સાથેના જે સંબંધો એના વિશે યોગ્ય રીતે બાઇબલની એક રીત છે કેવી રીતે આપણે ઈશ્વર સાથેનો આપણો સંબંધ એ પ્રસ્થાપિત કરીએ છીએ બાઇબલની એની એક યોગ્ય રીત છે કે આપણે આપણી જાતને ઈશ્વરના ખ્રિસ્તના સેવક અથવા દાસ આપણે કહેવું જોઈએ પણ ઘણી બધી વખત આપણા નામની આગળ આગેવાન મહાન ઉપદેશક ઘણા બધા વિશેષણો એની આપણે ઝંખના રાખીએ છીએ અને એ સમય ઈશ્વરને મહિમા મળતો નથી મિત્રો જો આપણે ઈશ્વરની સેવા કરવી છે તો આપણે ઈશ્વરના પ્રભુ શું ખ્રિસ્તના સેવક અને દાસ આપણે બનીએ તો જ આપણે એ સેવાને માટે લાયક ઠરીએ છીએ તો જ આપણે એ ઈશ્વરના એ સેવક અને દાસ આપણે બની શકીએ અને સેવા કરી શકીએ છીએ અને મિત્રો પ્રભુ શું ખ્રિસ્તના મિત્ર બનીને પણ આપણે એ સેવા કરી શકીએ છીએ પ્રભુ શું ખ્રિસ્તે પોતે કીધું કે હું તમને મિત્ર કહું છું પણ મિત્રો એ મિત્ર બનવા માટે એ જે શાસ્ત્ર પાઠ છે એ શાસ્ત્ર પાઠમાં એક વાત લખેલી છે બલિદાન અને સાથે પ્રેમ પ્રભુસુ ખ્રિસ્સાના મિત્ર બનીને પણ સેવા કરી શકીએ છીએ પણ એના માટે જરૂર છે બલિદાન જે પોતાના મિત્રની સાથે પોતાનો પ્રાણ આપતો નથી અને પ્રેમ કરતો નથી તો એ રીતે આપણે એ સેવા કરી શકીશું નહીં પણ મિત્રને માટે પ્રાણ આપવો અને પ્રેમ દર્શાવવો ત્યારે આપણે પ્રભુસુ ખ્રિસ્તના મિત્ર બનીએ છીએ મિત્ર બનીને પણ આપણે પ્રભુસુ ખ્રિસ્તની સેવા કરી શકીએ છીએ તો મિત્રો દાસ તરીકે સેવક તરીકે અને પ્રભુસુ ખ્રિસ્તના મિત્ર બનીને પણ આપણે તેમની સેવા આપણે કરી શકીએ છીએ અને મિત્રો શું હું જ કરી શકું અથવા શું મારાથી જ આ સેવા થાય આ પ્રશ્ન લગભગ આપણા દરેકના મનોમાં ક્યારે ને ક્યારે તો એ આવ્યો જ હશે પણ આજે પ્રિતના કૃત્યો સત્તરમો અધ્યાય પચીસમી કલમ બહુ સ્પષ્ટ વાત આપણને જણાવે છે પ્રભુ અ પ્રીતના કૃતિઓ સત્તરમો અધ્યાય પચીસમી કલમમાં બહુ સ્પષ્ટ વાત કહે છે કે તેમને માણસોના હાથની સેવા જોઈતી નથી કેમ કે તેમને કસાની ગરજ નથી જીવન સ્વાછોચ્વાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે જો એ પ્રશ્ન આપણા મનમાં હોય કે આ સેવા તો મારાથી જ થાય આ હોદ્દો આ સત્તા તો એ મને જ મળે આનાથી જ હું સેવા કરી શકું અને આને માટે હું જ લાયક છું જો આ પ્રશ્ન અથવા આ બાબત જો આપણા મનમાં હોય તો પ્રયત્નોના કૃતિઓ સત્તર અધ્યાય પચીસમી કલમ સ્પષ્ટ એ જણાવે છે કે તેમને ઈશ્વરને માણસોના હાથની સેવા જોઈતી નથી કારણ કારણ કે કેમ કે તેમને કશાની ગરજ નથી તો મિત્રો કેવી રીતે આપણે કહી શકીએ કે હું એમની સેવા કરું હું મારાથી એ સેવા થાય હું જ એને માટે લાયક છું મિત્રો આપણે કેવી રીતે કહી શકીએ વાલો ઈશ્વરની જ સેવા કરીએ પણ એ ભાવતી નહીં કે ઈશ્વરને આપણી સેવાની જરૂર છે એ સેવામાં આપણો અથવા કોઈ પણ વ્યક્તિનો મહિમા થતો હોય અને ઈશ્વરની સેવાના ભાવ કરતા તમારા આપણા તાલંતો જો વધારે પ્રગટ થતા હોય એવી સેવાની ઈશ્વરને જરૂર નથી જો એ સેવામાં કોઈ વ્યક્તિનો એ મહિમા થતો હોય જો એ સેવામાં ઈશ્વરની સેવાના ભાવ કરતા કોઈ તાલંતોનો એ જો વધારે પ્રગટ થતા હોય તો ઈશ્વરની સેવાની કોઈ જરૂર નથી અને મિત્રો એ બાબત આપણે ખાસ ધ્યાન રાખવી જરૂરી છે મિત્રો ઈશ્વર પિતા શાસ્ત્ર પચાસ અને બારમાં કહે છે કે જો હું ભૂખ્યો હોઉં તો પણ હું તને કહું નહીં ઈશ્વર કહે છે શાસ્ત્ર પચાસ અને બાર જો હું ભૂખ્યો હોઉં તો પણ હું તને કહું નહીં કેમ કે જગત તથા તેનું સર્વસ્વ એ મારું છે આ ઈશ્વર છે સર્વ સત્તાધીશ પરાક્રમી મહિમાવાન એ પરમેશ્વર છે સંપૂર્ણ પાવર સંપૂર્ણ સત્તા એ એમની પાસે જે કહે છે મારે તમારી સી જવું જો હું ભૂખ્યો હોઉં તો પણ હું તમને કહું નહીં કારણ કે જગત અને તેનું સર્વસ્વ એ મારું છે મિત્રો કદાચ આપણે જો સેવામાં આ પ્રકારનો ભાવ લાવતા હોઈએ તો આજે ચેતું રહ્યું અને મિત્રો સૌથી ગહન અને સ્પષ્ટ વાત એ સંત પિત્તર જણાવે છે પહેલો પિત્તર ચોથો અધ્યાય અગિયારમી કલમ એ કહે છે જો કોઈ બોધ કરે તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે બોધ કરવો જો કોઈ સેવા કરે તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા મહિમાવાન થાય તો ઈશ્વરના અક્કલ હોશિયારી આપણા તાલંતો પર અભિમાન કરીને એ સેવા ના કરીએ પણ ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરીએ અને જેથી સર્વ બાબતોમાં પ્રભુ સુ દ્વારા ઈશ્વર મહિમાવાન થાય ના કોઈ કોઈ વ્યક્તિ ના કે કોઈ આગેવાન અથવા ના હું ના આપણે આ રીતે આપણે ઈશ્વરની પવિત્રતા સાથે ઈશ્વરના દાસ બનીને ઈશ્વરના સેવક બનીને આપણે ઈશ્વરની સેવા કરી શકીએ છીએ પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાય મદદ કરે ગોડ બ્લેસ